ओके सो हेलो एवरीवन, वेलकम टू द सार्थक बायोलॉजी इंस्टीट्यूट। चलो बेटा, तो सौथी पहला तो एक खुश खबर आपी दू के આજે 12th નું છેલ્લું ચેપ્ટર છે, 16મું ચેપ્ટર, બરોબર। 12th ના ઓલમોસ્ટ બધા ચેપ્ટર જે છે એ આપણે ડન કરી દીધા છે, બરોબર। 12th ના 15 ચેપ્ટર આપણે બધા ડન કરી દીધા છે અને આજે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે 12th નું 16મું ચેપ્ટર। એટલે ઓલમોસ્ટ આજે આપણે 16મું ચેપ્ટર કમ્પ્લીટ કરીએ એટલે આપણો 12th નો ઓલ સિલેબસ જે છે એ કમ્પ્લીટ થઈ જશે, બરોબર છે। બધો 12th નો સિલેબસ આપણો ટોટલી ઓવર થઈ જાય છે અને ધેન વી વિલ સ્ટાર્ટ 11th, બરોબર। ચાલો તો જસ્ટ એક જ મિનિટ બેટા, હું ખાલી સ્ક્રીન શેર કરી દઉં। ઓકે ચાલો બેટા, સ્ક્રીન વિઝિબલ છે, મને ખાલી કન્ફર્મેશન આપી દેજો બેટા, સ્ક્રીન ઇઝ વિઝિબલ ઓર નોટ। ઓકે ચાલો તો સ્ટાર્ટ કરીએ બેટા, આજે 16મું ચેપ્ટર જે છેલ્લું ચેપ્ટર છે તે ફર્સ્ટ એમસીક્યુ કે પાઠ્યપુસ્તક પ્રમાણે બધા બેટા પ્યોર એનસીઈઆરટી બેઝિસ પર લીધેલા છો 16મા ચેપ્ટરના પ્રશ્નો બધા જ। ચલો ફર્સ્ટ એમસીક્યુ કે પાઠ્યપુસ્તક પ્રમાણે કિરણોત્સર્ગી કચરાની સાથે આકસ્મિક જરણની સમસ્યાઓ જેવી કે 3 માઇલ આઇસલેન્ડ, ચર્નોબિલ ઘટનાઓની સાથે સંકળાયેલ છે અને ભારતમાં આપણે ત્યાં ભોપાલના ગેસની કરુણ ઘટના થયેલી છે, નીચે પૈકી કયા સાથે, મતલબ એ કયો વાયુ હતો એની શોર્ટમાં આપણાને પૂછેલો છે બેટા, બરોબર। સિમ્પલ સા આન્સર હે, CO2, તો CO2 ને કારણે તો આ શક્ય છે જ નહીં, બરોબર। હવે સમજો અહીંયા આગળ આ થોડીક એક્સ્ટ્રા વાત કરેલી છે, તમને કહી દઉં બેટા કે આ ભોપાલમાં યુનિયન કાર્બાઇડના જે જંતુનાશકના યુનિટમાંથી મિથાઇલ આઇસોસાયનેટ નામનો જે આ વાયુ જે છે એ લીક થયેલો હતો। થોડો એક્સ્ટ્રા લઈ લીધો છે, મને ખ્યાલ છે મિથાઇલ આઇસોસાયનેટ નામનો જે વાયુ જે છે એક લીક થયેલો હતો, બરોબર। અને આ વાયુના લીક થવાને કારણે એ ભોપાલ ગેસ ટ્રેજેડી જે છે એ થયેલી હતી અને જેને કારણે ઘણા બધા વ્યક્તિઓ જે છે મૃત્યુ પામ્યા હતા। એટલે આન્સર અહીંયા આગળ બોમ્બે થશે બેટા। સેકન્ડ ક્વેશ્ચન, લીલા વસ્તી વિસ્ફોટના કારણે પાણીને ચોક્કસ વિશિષ્ટ રંગ કોના કારણે આપવામાં આવે છે? તો સીધી વસ્તુ છે, એમના રંજક કણોને કારણે, બરોબર। ખ્યાલ હશે તમને બેટા અહીંયા આગળ, તો અમદાવાદ અહીંયા આગળ આપણો આન્સર આવશે, પણ થોડું ડીપમાં જઈશું આપણે આ ચેપ્ટર, પ્રોપર ડીપમાં જઈશ બેટા, સમજો રંજક કણ। હવે અહીંયા આગળ આ જ વસ્તુ હું તમને થોડુંક કનેક્ટ કરી આપું છું, રંજક કણો ક્યાંક આવતા હતા, યાદ હોય તો લીલમાં આવતા હતા, યાદ છે હા કે ના? અને લીલમાં જો લીલના થોડાક પ્રકારો છે, એ પ્રકારોમાં કયા કયા રંજક દ્રવ્ય આવતા હતા એ થોડાક જણાવી દઉં, કારણ કે એમાં એમસીક્યુ પૂછાય છે, કારણ કે હવે 11th ચાલુ કરવા જઈ રહ્યા છીએ તો પછી 11th ની શુભ શરૂઆત આજથી જ ના કરી દઈએ, બરોબર। ચલો થોડાક એક્ઝામ્પલ આપી દઉં છું બેટા, પછી લીલી લીલી જે છે એમાં કયા કયા રંજક દ્રવ્ય આવે, તો કે એમાં આવે છે હરિત દ્રવ્ય બી, હરિત દ્રવ્ય બી જે છે એમાં આવે છે। એની સાથે સાથે જે બદામી લીલ છે, આ લીલના બધા પ્રકારો છે, 11th સ્ટાર્ટ થઈ ગયું છે બેટા આજથી, એકચ્યુઅલીમાં ધીમે 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 મજા આવી જશે બેટા, બરોબર। ચલો આગળ વાત કરીએ બેટા, જસ્ટ અ સેકન્ડ, ચલો એની પછી બદામી લીલની વાત કરીએ, તો જો બદામી લીલમાં કયું કયું આવતું હતું, તો હરિત દ્રવ્ય C1 વત્તા ફ્યુકોઝેન્થીન નામનું આવતું હતું, જો યાદ હોય તો બેટા, ફ્યુકોઝેન્થીન નામનું રંજક દ્રવ્ય એમાં આવતું જોવા મળ્યું હતું, બરોબર છે। એની પછી પીળી લીલ જે નવો પ્રકાર છે, જેમાં પણ સેમ ટુ સેમ હરિત દ્રવ્ય C1 અને ફ્યુકોઝેન્થીન, અને ફ્યુકોઝેન્થીન ને C2B કહેવામાં આવે છે બેટા, બરોબર, એ થોડુંક ધ્યાન રાખી લેજો। એની સાથે સાથે જો રાતી લીલની અહીંયા આગળ વાત કરીએ આપણે, તો એમાં ફાઇક્રો ઇરિથ્રિન, જો યાદ હોય તો ફાઇકો ઇરિથ્રિન, એની સાથે સાથે ફાઇકોસાઇનિન, ફાઇકોસાઇનિન, બરોબર। અને જો છેલ્લે છેલ્લે વાત કરું નીલ હરિત લીલ જે હતી તે, બરોબર, નીલ હરિત લીલમાં સમજો બેટા ફાઇકો ઇરિથ્રિન અને ફાઇકોસાઇનિન, ફાઇકો ઇરિથ્રિન અને ફાઇકોસાઇનિન, બસ આવી બધી રંજક દ્રવ્ય જે છે એ આવતા જોવા મળ્યા હતા બેટા, યાદ હશે તમને, પણ આ થોડુંક મેં એટલા માટે ડિવાઇસ કરાયું કે 11 સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે તો પછી થોડું થી જ કરી દઈએ ને આપણે, બરોબર। ચલો ત્રીજા નંબરનો પ્રશ્ન કે કુદરતી પાણીમાં જલીય વનસ્પતિની અતિશય વૃદ્ધિ અને લીલનો વિસ્ફોટ પ્રેરિત લીલ એ સામાન્ય રીતે નીચેના પૈકી કોના ઊંચા પ્રમાણથી થાય છે? તો સીધી વસ્તુ છે બેટા, ફોસ્ફરસના ઊંચા પ્રમાણથી થશે આ વસ્તુ, બરોબર। વોટર હાયસિન્થ, યાદ હશે તમને, નીલ હરિત લીલની વૃદ્ધિ પ્રેરે છે કેટલીક વાર, આઇકોનિયા ક્રેસિપિસ। ચાલો ચોથું,
સમગ્ર વિશ્વમાં મોટા જથ્થામાં અવાજનું પ્રદૂષણ નીચેના કારણથી થાય છે. કેવી રીતે થાય? ઓફિસના સાધનો, વાહન વ્યવહાર, ખાંડ કાપડ કે કાગળ ઉદ્યોગ અને ઓઇલ રિફાઇનરી અને થર્મલ પાવર સ્ટેશન. સીધી વસ્તુ છે બેટા, મુખ્ય પ્રદૂષણ વાહન વ્યવહારની પદ્ધતિ છે. અવાજનું પ્રદૂષણ, હોર્ન કન્ટિન્યુઅસ વાગતા રહે જેને કારણે આ થાય. બાકી આમ જોવા જાવ ને તો ઓફિસના સાધનો તો ખાલી એકલા જરૂરી થોડી, ઓફિસ ના જ સાધનો હોય એટલે એ ખોટું પડે. પછી આગળ વાત કરું તો ખાંડ કાપડ અને કાગળ ઉદ્યોગ, ઉદ્યોગો સિવાય બીજી ઘણી બધી વસ્તુઓ છે એટલે એ ખોટું પડે. અને અહીંયા રિફાઇનરી અને થર્મલ પાવર સ્ટેશન એટલે ખાલી આ બંને જ ના કરે, બાકી વાહન વ્યવહારમાં બધે બધું આવી ગયું. એકચ્યુઅલીમાં બધા જ વાહન વ્યવહારના બધી જ વસ્તુ આવી જાય એમાં, બરોબર. મોટા ભાગના બધા મશીનો, કૃષિ સાધનો, કેટલાક મોટરો છે, એન્જિનિયરિંગ વિશેના જે પણ પ્રદૂષકો છે બધું આવી જાય બેટા, બરોબર. ચલો હવે એ એક્ટ આપેલ છે અને એક્ટ આધારિત જોડકા જે છે એ જોડવાનું છે. સૌથી પહેલું ધ એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એક્ટ ક્યારે આવેલ છે? 1986 માં આવેલો હતો, યાદ રાખજો બેટા. એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એક્ટ 1986 માં આવ્યો હતો. સેકન્ડ વન, ધી એર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ પોલ્યુશન એક્ટ જે ઈસવીસન 1981 માં આવ્યો હતો. પછી સી, ધી વોટર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ પોલ્યુશન એક્ટ એ ક્યારે આવેલો હતો? તો કે એ આવ્યો હતો ઈસવીસન 1974 માં. અને લાસ્ટ વાળો, એમેન્ડેટ ઓફ એર ટુ ઇન્ક્લુડ નોઇઝ એટલે કે જે ઘોંઘાટ આપણે કહીએ છીએ, એ ઘોંઘાટનો કાયદો જે છે એ 1987 માં લાગુ પડ્યો. એટલે આમ આન્સર જો તમે કહેવા જાઓ તો અહીંયા આગળ તમારો અમદાવાદ થશે બેટા, બરોબર છે. ચલો એમસીક્યુ નંબર 6, ઓટોમોબાઈલમાં ઝેરી વાયુઓ બહાર પડતા ઓછા થાય છે તે માટે ઉદ્દીપક રૂપાંતરણો જોડવામાં આવે છે. અને ઉદ્દીપક રૂપાંતરણો જેને કેટાલાઇટિક કન્વર્ટર તરીકે પણ આપણે ઓળખીએ છીએ, જે ન બળેલા હાઇડ્રોકાર્બનને નીચેનામાં રૂપાંતરણ કરવામાં મદદ કરે છે. મતલબ ન બનેલા હાઇડ્રોકાર્બન કે જે કેન્સર માટે કારણભૂત છે, યાદ હશે તમને, ન બળેલા જે હાઇડ્રોકાર્બન આ જે છે જે કેન્સર માટે જે છે એ કેન્સર પ્રેરે છે. તો કેન્સર માટે મતલબ કે સમજો, જે ઉદ્દીપકોમાંથી જો યાદ હોય તો બેટા બે અહીંયા આગળ ધાતુ આવતી હતી, યાદ હોય તો રોડિયમ, પ્લેટિનમ, પેલેડિયમ, આવી જે મોંઘી મોંઘી ધાતુ હતી એમાંથી આ ન બળેલા હાઇડ્રોકાર્બન બનતા. અને આ ન બળેલા હાઇડ્રોકાર્બન જે કેન્સર રોગ પ્રેરે છે અને એને જ ઓક્સિડાઇઝ કરી આપણે છેલ્લે મેળવતા હતા CO2 અને પાણી. એટલે અમદાવાદ જે છે આપણો અહીંયા આગળ આન્સર થશે. બહુ ગજબ લેવલના પ્રશ્નો જો આજના, ગજબ લેવલના પ્રશ્નો છે આજના થોડા. સાતમો, નીચે પૈકી અસત્ય વિધાન એટલે ખોટું વિધાન પસંદ કરવાનું છે. સૌથી પહેલું, મેન્સ્ટ્રીયલ પ્રોટોકોલ ઓઝોનના ઘટાડાની સાથે સંકળાયેલું સત્ય વિધાન છે. બી, મિથેન અને CO2 ગ્રીન હાઉસ વાયુઓ છે, હા સાચું છે. સી, ઓક્સિજનનું પ્રમાણ માપવા માટે ડોપ્સન યુનિટ, ના એ ખોટું છે બેટા. ડોપ્સન યુનિટ જે છે એ ઓઝોનની ઘનતાને દર્શાવવા માટે આ વાપરવામાં આવે છે, DU જેને આપણે કહીએ છીએ. અને આના રિલેટેડ લગભગ પ્રશ્ન ગુજસેટમાં આવેલ છે, લગભગ ગુજસેટમાં DU કને રિલેટેડ પ્રશ્ન આવી ચૂક્યો છે. એટલે સી ઇઝ ધ કરેક્ટ આન્સર. આઠમો નંબર, નીચેના દ્રવ્ય પૈકી કયા દ્રવ્યના જૈવ વિઘટન માટે લાંબામાં લાંબો સમય લેવાય છે? સીધી વસ્તુ છે, હાડકા એટલે અસ્થિ, બાકી કપાસ, કાગળ અને શણનું તો ઇઝીલી થઈ જાય છે ને, બરોબર. DDT નું પૂરું નામ ડાયક્લોરો ડાયફિનાઇલ ટ્રાયક્લોરો ઇથેન, જાણતા હશો તમે બેટા. એટલે આમ જોવા જાવ તો બોમ્બે સાચો આન્સર થાય, કેમ કે ડાયક્લોરો ડાયઇથાઇલ ટ્રાયક્લોરો ઇથેન, બરોબર, જે આ DDT નું સાચું છે આન્સર. એમ એક મિનિટ, ડાયક્લોરો ડાયફિનાઇલ, ઓકે સોરી મારે ભૂલ થઈ છે, ડાયક્લોરો ડાયફિનાઇલ, સોરી અમદાવાદ, ડાયક્લોરો ડાયફિનાઇલ ટ્રાયક્લોરો ઇથેન, અમદાવાદ, હા નવમા અમદાવાદ બેટા. ચલો દસમો નંબર, અજૈવ વિઘટનીય પ્રદૂષકો કોના દ્વારા ઉત્પન્ન થાય છે? સીધી વસ્તુ જે આપણે પોતે તો કરીએ છીએ, મનુષ્ય, કુદરત દ્વારા ના થાય, સ્ત્રોતનો વધુ પડતો ઉપયોગથી ના થાય, કુદરતી આપત્તિઓથી ના થાય, તો સિમ્પલ સી બાત, કોણ છે કે સેનાથી થાય, તો કે માનવીથી, બરોબર. અગિયાર નંબર, પૂછાઈ ગયેલો બોર્ડનો PYQ છે આ, અરે બોર્ડ સોરી ગુજસેટનો, હજી હમણાંનો છે આવી ગયો PYQ બેટા, ગુજસેટ 2022 નો, કે 2.5 માઇક્રોમીટર કે તેનાથી ઓછા કદ ધરાવતા જે કણ છે એ મનુષ્યના તંદુરસ્તી માટે હાનિકારક છે, બરોબર. મતલબ 2.5 માઇક્રોમીટર જે છે આપણો સાચો આન્સર થશે. બારમો, ઓડિટોરિયમ અને સ્ટુડિયોમાં રેકોર્ડિંગ અને રૂમને અવાજ રહિત કરવા માટે કેવી વસ્તુ વાપરવામાં આવે છે? તો સીધી વસ્તુ હશે, તમને ખ્યાલ હશે બેટા, સાઉન્ડ પ્રૂફ બનાવવામાં આવે અને એ જ વસ્તુને સ્ટીરિફોમ તરીકે ઓળખવામાં આવે. કારણ કે રૂ તો ખોટું છે, શણ બી ખોટું છે, લાકડું બી ખોટું છે, બરોબર. અને સ્ટીરિફોમ જે છે એ સાઉન્ડ પ્રૂફ બનાવવા માટે એ અવાજને શોષી લે છે, બરોબર, એટલા માટે એનો જનરલી ઉપયોગ કરવામાં આવતો હોય છે. તેર નંબર, કમ્પ્રોસ નેચરલ ગેસ CNG જેને આપણે, એ CNG શું છે? ઉચ્ચ કક્ષાનું એક ઈંધણ છે
બોલો તો શું વાપરશો અહીંયા આગળ ઉચ્ચ કક્ષાનું ઈંધણ છે તો શું લખશો બેટા પ્રોપેન મિથેન ઇથેન કે બ્યુટેન શું બનાવવા માટે વપરાય સીધી વસ્તુ છે મિથેન CH4 મુખ્ય વાયુ છે મિથેન 14 નંબર નીચે આપેલ પૈકી કયો એક ઘરમાં આંતરિક પ્રદૂષણ ઉત્પન્ન કરે ઘરમાં કોલસો સીધી વસ્તુ છે ને ઘર દરેક ઘરમાં એ વપરાય છે 15 નંબર પેટ્રોલિયમ પેદાશમાંથી સલ્ફરને શા માટે દૂર કરવો જોઈએ સલ્ફર SO2 અથવા તો SO3 લઈ શકો છો ડીઝલમાંથી સીધી વસ્તુ છે ને મતલબ જો છોડવામાં આવેલા ધુમાડામાં સલ્ફર ડાયોક્સાઇડનું ઉત્પાદન ઘટાડવામાં આવે હા થઈ શકે છે અમદાવાદ કહી શકાય છોડવામાં આવેલો જે આપણે આ ધુમાડો છે ધુમાડામાં SO2 જે છે ઘટાડી દઈએ આપણે એમ બરોબર અને ડીઝલમાં જે છે એ ઓગાળી દેવામાં આવતું હોય છે એમ બરોબર 16 નંબર નીચે આપેલ અશુદ્ધિઓ પૈકી એક નકામા પાણીમાંથી સરળતાથી દૂર કરી શકાય તે કયું અદ્રાવ્ય જે તરતા ઘન પદાર્થો છે એને સીધી વસ્તુ છે ઘન પદાર્થ ઓગાળેલા ઘન પદાર્થો તો નહીં આવે ને બેટા ઓગળી ગયા હોય તો કેમના દૂર કરો સિમ્પલ વસ્તુ છે કે અદ્રાવ્ય જે પદાર્થો છે જે ઘન પદાર્થો છે એને બહાર કાઢશો ને 17 નંબર મીઠા પાણીના જળાશયની સપાટી ઉપર પાંગરતી લીલા રંગની લીલાના જથ્થામાં શું હોય એટલે જ મેં પહેલા લીલ દીધી હતી કઈ લીલ હોય મીઠા પાણીના જળાશયમાં કીધી છે તો પેલી લીલા રંગની લીલના જથ્થામાં પહેલું લીલી લીલ અને નીલ હરિત લીલ જે છે બરોબર સમજો બેટા લીલી લીલ અને નીલ હરિત લીલ એટલે એ અને સી આન્સર થાય તો વધ્યું રાતી લીલ સર રાતી લીલ કહી દો ક્યાં હોય તો ખબર પડી જાય મુખ્યત્વે બેટા એ દરિયાઈ લીલ છે રાતી લીલ મુખ્યત્વે દરિયાઈ લીલ છે બરોબર દરિયામાં જોવા મળતી હોય છે એટલે 17માં આન્સર દિલ્હી થશે આપણો 18 નંબર વિશ્વની સૌથી મોટી જલીય નિંદામણ આઇકોર્નિયા ક્રેસિપિસ વોટર હાયસિન્થ જળ કુંભી જેને આપણે કહીએ છીએ સી ઇઝ ધ કરેક્ટ આન્સર 19 નીચે પૈકી કયા પદાર્થો જૈવિક વિશાલન જૈવિક વિશાલન આ શબ્દ બહુ અગત્યનો છે બેટા જૈવિક વિશાલન એટલે કે ઝેરની માત્રા ભેગી થાય તો ડીડીટી અહીંયા આગળ આવતું તો જો યાદ હોય તો તમને બેટા એટલે એકચ્યુઅલીમાં જો તમે જોવા જાવ ને તો એચજી અને ડીડીટી જેવા ઝેરી પદાર્થો જે છે એમાં ઉચ્ચ દરેક એના ઉચ્ચ સ્તરે આની માત્રા વધતી જાય આનું એક એક્ઝામ્પલ આપણને પેલું આકૃતિઓ સાથે આપણને આપેલું છે બરોબર એટલે 19માં જો હું પ્રશ્નના જવાબની વાત કરું તો દિલ્હી થઈ શકે છે આપણો પારો અને ડીડીટી બરોબર 20મો નંબર વધુ મોટો અવાજ કેટલો વ્યક્તિ સગવડ વગર સહન કરી શકે તે કેટલો હોય સહન કરી શકે છે તે કોઈ પણ જરૂર નથી બીજી વસ્તુ એનું 150 ડેસિબલ છે તો આવવાનો નથી કે એને તો ઘોંઘાટ કહેવાય 215 ના આવે 30 ડેસિબલ તો હવા હંભળાય નહીં અને 80 ની વસ્તુ છે 80 ડેસિબલ નોર્મલ અવાજ કહી શકો છો બરોબર સમજી લો બેટા સમજો આનું એક થોડુંક લિસ્ટ આપું કે જુદા 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 ક્ષેત્રમાં અવાજનું પ્રમાણ જે છે જુદું જુદું હોય છે ઔદ્યોગિક વિસ્તાર જે હોય એમાં 75 ડેસિબલ હોય છે વાણિજ્ય વ્યવહાર મતલબ કે વાણિજ્ય છે જે એમાં 65 ડેસિબલ પછી જે આપણે ઘરોમાં રહેતા હોય એમાં 55 ડેસિબલ જેટલો અવાજ નોર્મલી હોય છે શાંત વિસ્તારમાં 50 ડેસિબલ એટલે મેક્સિમમ ઓછામાં ઓછું 50 ડેસિબલ વપરાય છે બરોબર અને સૌથી વધારે 140 અને 150 એ તો ઘોંઘાટ થાય છે એટલે ઓછામાં ઓછું 50 ડેસિબલ વપરાય એ થોડું દેખી લેજો 21 નંબર પ્રદૂષણને નિયંત્રણમાં રાખવા તથા તેની સુરક્ષા કરવા માટે ભારત સરકારે કઈ સાલમાં 1986માં એક મિનિટ 21મો રહી ગયો સોરી નીચે પૈકી આપેલા રોગો પૈકી એક પાણીના દૂષણથી થતો નથી પાણીના દૂષણથી થતો નથી તો હિપેટાઇટિસ બી આવશે સિમ્પલ વસ્તુ છે કારણ કે કમળો કોલેરા અને ટાઇફોઇડ તો પાણીના દૂષણથી થતા જોવા મળે છે ને બેટા બરોબર 23 નંબર માર્જક અગત્યનો પ્રશ્ન છે માર્જકની સંરચના કેવા વાયુઓને દૂર કરી શકે છે અગત્યનો પ્રશ્ન છે સલ્ફર ડાયોક્સાઇડ કહેવાય એને બેટા પછી માર્જક નિકાલ પામતા દ્રવ્ય ખાલી જગ્યામાંથી પસાર થાય છે તો કે પાણી અને ચૂનાના જે ફુવારા છે એમાંથી પસાર થતો જોવા મળે છે 25 નંબર ઝેરી વાયુના ઉત્સર્જનને ઘટાડવા માટે ઉદ્દીપકો તરીકે શેનો ઉપયોગ પ્લેટિનમ પેલેડિયમ અને રોડિયમ ત્રણે ત્રણ અગત્યની ધાતુઓ છે ત્રણે ત્રણનો ઉપયોગ કરવામાં આવતો હોય છે બરોબર 26 નંબર કે નિકાલ પામતા દ્રવ્ય એ ઉદ્દીપકીય પરિવર્તકમાંથી પસાર થાય છે ત્યારે દહન થયા વગરના હાઇડ્રોકાર્બન ખાલી જગ્યામાં રૂપાંતરિત થાય કાર્બન ડાયોક્સાઇડ ને પાણી એ તો હમણાં જ તો જોઈ લીધું બેટા કે પેલા ન ઓગળેલા હાઇડ્રોકાર્બન જે છે એ શેમાં વિઘટિત આપણે કરીએ તો હાઇડ્રો ડાર્ક કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં બરોબર ચલો 27 નંબર ઉદ્દીપકીય પરિવર્તકમાંથી પસાર થતા કાર્બન મોનોક્સાઇડ અને નાઇટ્રિક ઓક્સાઇડ ક્રમશઃ શેમાં રૂપાંતરિત થાય છે કાર્બન મોનોક્સાઇડ એ કાર્બન ડાયોક્સાઇડમાં અને નાઇટ્રિક ઓક્સાઇડ એ નાઇટ્રોજનમાં એટલે બોમ્બે ઇઝ ધ કરેક્ટ આન્સર
ક્રમશઃ પૂછો છો બેટા, એટલા માટે બોમ્બે લખે છે, બાકી અમદાવાદ બી થાય જો ક્રમશઃ ન પૂછે તો. ક્રમશઃ શબ્દ વાપરેલ છે બરોબર, કારણ કે કાર્બન મોનોક્સાઇડ એટલે એમાંથી બને CO2, કાર્બન ડાયોક્સાઇડ અને નાઇટ્રિક ઓક્સાઇડ માંથી બને છે નાઇટ્રોજન બરોબર. ચાલો 28 નંબર, બસોમાં ડીઝલના સ્થાને શું વાપરવામાં હાલમાં આવી રહ્યું છે, તો કે સીએનજી છે. 1990 ના આંકડા મુજબ 41 સૌથી વધુ પ્રદૂષિત શહેરો પૈકી દિલ્હી જે છે ચોથા ક્રમમાં આવતું હતું. મનુષ્યના ઘોંઘાટને કારણે સર્જાતી સમસ્યા વર્ણવો, નિરાશા, અનિંદ્રા, હૃદયના ધબકારા, બધા કહી શકો છો. પછી જેટ વિમાન કે રોકેટના ઉડાણ વખતે કેટલો ધ્વનિ સ્તર સર્જાય છે, તો 150 ડેસિબલ કરતા વધારે, જેને આપણે ઘોંઘાટ કહીએ છીએ બરોબર. 32 નંબર, સુધારો કરેલ એર એક્ટમાં હવાના પ્રદૂષક તરીકે ખાલી જગ્યા જે છે એ સમાવેશ કરવામાં આવ્યો છે. બોલો બેટા, શેનો? ઘોંઘાટનો, સીધી વસ્તુ છે. પછી ધ એર એક્ટ હમણાં જ આવી ગયું બેટા 1987માં. સીએનજી માટે અયોગ્ય વિધાન પસંદ કરો, અયોગ્ય વિધાન એટલે ખોટું વિધાન છે. સીએનજી સૌથી વધુ સારી રીતે દહનક્ષમ છે, સાચું છે. પેટ્રોલ ડીઝલની જેમ ભેળસેળ ના, એ ખોટું થાય. ગેસમાં કોઈ ભેળસેળ શક્ય નથી, ચોરો દ્વારા ચોરાઈ શકતો નથી, અને ખૂબ જ ઓછી માત્રામાં દહન પામે વગરનો છૂટો થઈ જાય છે. આ બધા તો જે છે એ સત્ય વિધાન છે. એક મિનિટ દેખી લઉં. 34મો, સીએનજી માટે અયોગ્ય વિધાન પેટ્રોલ ડીઝલની જેમ ભેળસેળ થઈ. એક મિનિટ બેટા, પ્રશ્નમાં થોડી ગડબડ લાગે છે કે સૌથી વધુ સીએનજી સૌથી સારી રીતે દહનક્ષમ છે, સત્ય વિધાન છે. ચોરો દ્વારા ચોરાઈ શકે એ સત્ય છે, સીએનજી ગેસ કેવી રીતે ચોરશે? પેટ્રોલ ડીઝલની જેમ ભેળસેળ થઈ શકે છે અને ખૂબ જ ઓછી માત્રામાં દહન પામ્યા વગરનો છૂટો થઈ જાય છે. ખૂબ જ ઓછી માત્રામાં દહન પામ્યા વગર છૂટો થઈ જાય એ વસ્તુ ખોટી પડે બેટા, સાચી પડે? સિમ્પલ વસ્તુ છે, ઓછી માત્રામાં દહન પામ્યા વગરનો છૂટો રહી જાય, કેમ કે ઓછી માત્રામાં દહન પામે ઊર્જા વધારે આપે, એનર્જી વધારે પ્રોડ્યુસ કરે, એટલા જ માટે આ ગેસનો ઉપયોગ વધ્યો છે. એટલે દિલ્હી સત્ય વિધાન થાય, બોમ્બે જે છે આપણો રાઈટ આન્સર થાય. 35મામાં આન્સર આપણો બોમ્બે થશે, યાદ રાખજો બેટા બરોબર. બહુ સાચો છે આન્સર. 35, પ્રદૂષણમાં ઘટાડો કરવા માટે દિલ્હીમાં કયા પગલાં લીધા? પહેલું, ધીરે ધીરે જૂના વાહનોનો નિકાલ કરવો, હા. સીસા રહિત પેટ્રોલનો ઉપયોગ, હા. ઉદ્દીપકીય પરિવર્તકનો ઉપયોગ, હા. બસ બધા કહી શકો છો. તો 36, 1997 થી 2005 વચ્ચે દિલ્હીમાં કયા વાયુનું સ્તર નોંધપાત્ર રીતે નીચે આવ્યું છે? નીચું આવ્યું છે તો CO2 અને SO2. 37, ભારત સરકારે ધ વોટર એક્ટ ક્યારે પસાર કર્યો? 1974માં. બેટા આ ઈસવીસન વાળા છે ને પ્રશ્નો એ થોડાક ધ્યાન રાખી લેજો, અને એની સાથે સાથે વૈજ્ઞાનિકના નામ પણ થોડાક ધ્યાન રાખી લેજો. એક જ પ્રશ્ન વૈજ્ઞાનિકનો, એક જ પ્રશ્ન ઈસવીસન વાળો આવે છે બરોબર. 38 નંબર, નદીમાં ભેળવેલા અશુદ્ધિઓનું પ્રમાણ કેટલું હોય? 0.1%. શુદ્ધ પાણી આપણે મેળવીએ છીએ ને ચોખ્ખું કરીને, અને પછી એ રેગ્યુલર રૂટીનમાં યુઝ કરી શકીએ એ વાળું. 39, પ્રદૂષિત પાણીમાં ઓગળેલા ક્ષાર કયા? નાઇટ્રેટ, ફોસ્ફેટ, ઝેરી ધાતુ આયન કે બધા. 40, જળ ઉપચારના પરંપરાગત ઔષધનમાં કોના દ્વારા ઉપચાર આપવામાં આવે છે? ઉપચાર કોનો આપવામાં? તો નિસ્યંદન કરવામાં આવે, હા. ક્લોરીનની સારવાર આપવામાં આવે, હા. સાચું છે, એટલે દિલ્હી ઇઝ ધ કરેક્ટ આન્સર, અમદાવાદ ને બોમ્બે આવે. 41, વાહિત મળ સહિત નકામા પાણીનો ઉપચાર કૃત્રિમ અને કુદરતી બંને પ્રક્રિયાઓને ભેગી કરીને કરવાનો પ્રયાસ કોના દ્વારા કરવામાં આવેલ છે? તો સિમ્પલ વસ્તુ છે, અર્કાટા તરીકે એને ઓળખાય છે. સી, અર્કાટા દ્વારા કરવામાં આવેલ છે બરોબર. 42, પૃથ્વી ઉપર તળાવો, વાહિત મળ, કૃષિ વિષયક કે ઔદ્યોગિક નકામા કચરાથી સુપોષિત થાય છે, તેમાં મુખ્ય અશુદ્ધિ તરીકે શું હોય? નાઇટ્રેટ ને ફોસ્ફેટ બંને. અને આ ઇમ્પોર્ટન્ટ છે. 43, જૈવિક વિશાલન દ્વારા માછલી ખાનાર બગલો 25 PPM કહેવાય. માછલી ખાનાર બગલો 25 PPM તરીકે એને ઓળખવામાં આવે છે. હવે જુઓ બેટા, અહીંયા આગળ થોડુંક ધ્યાનમાં રાખજો, આ પીપીએમ માંથી એક પ્રશ્ન કદાચ પૂછાઈ શકે છે, કારણ કે આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. અને એમાં દરેકે દરેક જે પીપીએમ છે, મતલબ કે પીપીએમ નો પૂરું નામ જે છે, પેલા તો પાર્ટ્સ પર મિલિયન છે બરોબર. અને એની વિશે જો હું તમને વાત કરવા જઉં તો દરેકે દરેક સ્ટેજ ઉપર જે છે એ પીપીએમ યાદ રાખવું, કે માછલી ખાનારા દરેકે દરેક સજીવોમાં કે એકચ્યુઅલીમાં કોનામાં કયું છે એમ બરોબર. એ તમને કહી દઉં છું, થોડું ધ્યાનમાં રાખજો કે સૌથી પહેલા પાણી જે છે, પાણી એમાં 0.03 આ પાણીનું આપ્યું છે. એની પછી 0.5 આપ્યું છે, એ તમને નાની નાની માછલીઓનું આપ્યું છે. પછી 0.04 PPM એ પ્રાણી પ્લવકનું છે બરોબર.
પછી મોટી માછલીનો 2 પીપીએમ હોય છે એની ઉપર આપ્યું છે અને એ જ મોટી માછલીના ખાનારા પક્ષીઓ જે છે એનું 25 પીપીએમ હોય છે પાંચ આપ્યા છે પાંચે પાંચ લઈ લીધા છે મે બરોબર તો થોડું એમસીક્યુ માટે આ ધ્યાનમાં રાખજો બેટા ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આ બરોબર ચલો એટલે અહીંયા આગળ 43 માં આપણો જવાબ અહીંયા આગળ સી થશે કે ભાઈ આ માછલી ખાનારા આ બગલામાં ડીડીટી નું પ્રમાણ જે છે એ આપણને 25 જોવા મળતું હોય છે બરોબર છે માછલી ખાનારા પક્ષીઓમાં 1 મિનિટ બેટા હા ઓકે એટલે સી ઇઝ ધ કરેક્ટ આન્સર ચલો 44 નંબર અનુક્રમિક પોષક સ્તરે ડીડીટી નું સંકેન્દ્રણ કેટલું થાય મતલબ અનુક્રમિક પોષક સ્તરે દરેકે દરેક પોષક સ્તરે આપણને કહ્યું છે બેટા શું થશે એ દિવસ તો છે અમદાવાદ 0.0033 પીપીબીએમ બિલિયન માં થાય વધારે એમ શોર્ટમાં પીપીબી સિમ્પલ વસ્તુ છે ને ચલો 45 દવાખાનામાં વાહિત મળનો ઉચિત સારવાર કર્યા વગર પાણીમાં નિકાલ કરાતી કઈ સમસ્યા સર્જાય સીધી વસ્તુ છે મરડો કમળો કોલેરા બધા બધા રોગ તો સર્જાઈ શકે છે ને અને 46 FOAM ફોર્મ કે જેને ફ્રેન્ડ્સ ઓફ ધ આર્કટા માર્સ તરીકે આપણે ઓળખીએ છીએ જે હમણાં આર્કટા વિસ્તારની વાત થતી હતી ને એ આવાળું બરોબર ચલો પછી ઇકોશન શૌચાલયનો ઉપયોગ ક્યાં કરવામાં આવી રહ્યો છે અત્યારે હાલમાં તો કે અત્યારે હાલ કેરળ અને શ્રીલંકામાં બહુ વધારે પડતો થઈ રહ્યો છે આપણે બેટા અહીંયા આગળ અમદાવાદમાં પણ આ વસ્તુ લાગુ પડી છે હો આ વસ્તુ કે ઇકોશન શૌચાલય લગભગ 10 મતલબ કે 2-5 કિલોમીટરના અંતરે હાઈવે વાળો એરિયા હોય છે તે બધી જગ્યાએ મૂકવામાં આવે છે અને પછીનો બહુ મસ્ત પ્રશ્ન પીવાયક્યુ નો છે અહમદ ખાનની કંપનીએ ખાલી જગ્યા નામનો પુનઃચક્રિત પરિવર્તિત પ્લાસ્ટિક જેવો ઝીણો પાવડર તૈયાર કર્યો અને એ પાવડરનો નામ પોલી બ્લેન્ડ પ્રકારનો પાવડર હતો જો યાદ હોય તો અમદાવાદ આવે 49 વિકસિત દેશોમાં ઉત્પન્ન થયેલા ઈ કચરાના અડધાથી વધારે કયા દેશોમાં નિકાલ થાય છે તો નિકાલ તો ચીન ભારત અને પાકિસ્તાન ત્રણેયમાં થાય છે 50 પુનઃ ચક્રિત પરિવર્તિત પ્લાસ્ટિક નામનો ઝીણો પાવડર કોની સાથે તો કે બીટુમિનની સાથે ભેળવવામાં આવતો હતો 51 નંબર સેનેટરી લેન્ડફિલ યાદ હોય તો બેટા સેનેટરી લેન્ડફિલ કે ઘન કચરાને ઘનીકરણ કર્યા પછી ખાડામાં દબાઈ દેવામાં આવતી અને જ્યાં કચરો રાખવામાં આવી એવી જગ્યા જેને સેનેટરી લેન્ડફિલ એટલે બોમ્બે ઇઝ ધ કરેક્ટ આન્સર થશે અહીંયા આગળ બરોબર ચલો 52 નંબર લેન્ડફિલ્સમાંથી નાના 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 છિદ્રોમાંથી નીચરતા રસાયણને કોણે પ્રદૂષિત કરે છે સીધી વસ્તુ છે જે પાણી જળ ભૂમિગત જળ સંસાધન બરોબર 53 અહમદ ખાનને કોના સહયોગથી બીટમેનના પોલીબ્લેન્ડના સંમિશ્રણનો ઉપયોગ જે છે એને કરેલો હતો તો કે એમને આ આરવી અને આરવીની સાથે સાથે બેંગ્લોર શહેર કોર્પોરેશનની સહયોગથી એમને આ કાર્ય જે છે એ કર્યું હતું 54 નંબર શરૂઆતમાં અહમદ ખાન દ્વારા પ્લાસ્ટિકનો કચરો વીણવાને 1 કિલો દીઠ કેટલા રૂપિયા મળતા હતા 1 કિલો દીઠ જે છે 0.40 હતા અને વધીને છેલ્લે એ મેક્સિમમ કેટલા સુધી થઈ ગયા હતા તો કે મેક્સિમમ 6 રૂપિયા થયા હતા એક મિનિટ એવો એક એમસીક્યુ દેખાયો જો 2002 સુધીમાં પ્લાસ્ટિકનો કચરો વીણવાના 6 રૂપિયા બોમ્બે બરોબર એટલે આ બંને ધ્યાનમાં રાખજો સૌથી પહેલા શરૂઆતમાં 0.40 હતા પ્રથમ સ્તરે સ્ટાર્ટિંગમાં અને લાસ્ટમાં છેલ્લે 6 રૂપિયા થયા હતા બરોબર 55 નંબર મનુષ્ય દ્વારા ઉત્પન્ન થતા નકામા પદાર્થ કયા જૈવ વિઘટન યોગ્ય હોય જૈવ વિઘટન અયોગ્ય હોય પુનઃચક્રણ યોગ્ય હોય કે બધા બતાવશે પછી મરમ્મત નહીં થઈ શકે તેવા કોમ્પ્યુટર અને ઇલેક્ટ્રોનિક સામાનને ઇલેક્ટ્રોનિક કચરો કહેવામાં આવે ઈ કચરો એટલે ઇલેક્ટ્રોનિક કચરો એટલે અમદાવાદ આપે છે અહીંયા આગળ બીજા ઓપ્શન કોઈ લખેલા છે નહીં એટલે 56માં આપણે આન્સર અમદાવાદ ટીક કરીશું બેટા ઇલેક્ટ્રોનિક કચરો કહેવાય એમ ઈ કચરો ઇલેક્ટ્રોનિક કચરો એમ બરોબર છે 57 નંબર લઈ લીધો તો 58 નંબર ગ્રીન હાઉસ વાયુના સ્તરમાં થતી વૃદ્ધિને કારણે પૃથ્વીના તાપમાનમાં કેટલો વધારો જોવા મળે છે પૃથ્વીના તાપમાનમાં 0.6 સેલ્સિયસ જેટલો વધારો થાય છે 59 વાતાવરણમાં રહેલા કયા વાયુઓ પાર રક્ત વિકિરણોનું શોષણ કરે છે સીધી વસ્તુ છે પાર રક્ત વિકિરણો કાર્બન ડાયોક્સાઇડ અને મિથેન વાયુ છે દિલ્હી ગ્રીન હાઉસ અસર ન હોય તો પૃથ્વીનું સરેરાશ તાપમાન કેટલું રહે છે -18 સેલ્સિયસ બેટા 61 ન્યુક્લિયર કચરાને પૃથ્વીની સપાટીની નીચે કેટલી ઊંડાઈએ દબાવી દેવામાં આવે છે ન્યુક્લિયર કચરાની વાત થઈ રહી છે બરોબર પૃથ્વીની સપાટીએ તો કે કેટલો મેક્સિમમ તો કે 500 મીટર ઊંડાઈ એમ 62 કિરણોત્સર્ગી કચરાથી નીકળતા વિકિરણોનો થતો વિકાર જણાવો કેન્સર કિરણોત્સર્ગી કચરો છે તો સીધી વસ્તુ છે કેન્સર ચામડીનો કેન્સર પ્રેરે છે 66 કેન્દ્રીય ઉર્જાના ઉપયોગમાં સૌથી ખતરનાક અને જન્મજાત ચયાપચયની ચયાપચય કઈ સમસ્યા છે એમ જન્મજાત કઈ છે તો દ્રીમ આઈસ આઈસલેન્ડ
ચર્નોબિલ અને કિરણોત્સર્ગી કચરાનો સુરક્ષિત નિકાલ એટલે આપેલ તમામ આવશે બેટા, આપેલ તમામ અહીંયા આગળ આવશે. 64 વૈશ્વિક ઉષ્ણતામાનને કેવી રીતે નિયંત્રિત કરી શકાય છે? વૈશ્વિક ઉષ્ણતામાનને તો માનવ વસ્તી વૃદ્ધિમાં ઘટાડો કરી, હા, ઉર્જાના ઉપયોગથી કાર્યદક્ષતામાં સુધારો અને અશ્મિભૂત ઇંધણનો ઉપયોગ બધા જ આવશે. 65 સારો ઓઝોન વાતાવરણના કયા ભાગમાં જોવા મળે? ઓઝોન જે છે સમતાપી મંડળમાં જોવા મળે, બોમ્બે. પૃથ્વીના વાતાવરણનું કયું સ્તર સૂર્યમાંથી નીકળતા પારચામલી કિરણોને શોષવાના કવચનું કામ કરે છે? ઉદ્વા મંડળ. કેમ કે એક્ઝેક્ટ બહારનું સ્તર જે છે એ કરે. 67 વાતાવરણની ટોચથી લઈને જમીન પરના નીચેના ભાગ સુધી હવાના સ્તંભની જાડાઈ ખાલી જગ્યામાં મપાય છે. ડોપ્સન એકમ, DU, ડોપ્સન યુનિટ જેને કહેવામાં આવે છે. અને આવો કઈક પ્રશ્ન લગભગ ગુજરાત બોર્ડમાં કાં તો ગુજસેટમાં આ વર્ષમાં પૂછાયેલો પ્રશ્ન છે, આ વર્ષે, બરોબર છે? એટલે એ થોડુંક ધ્યાનમાં રાખતા રહેજો. ઓઝોન સ્તરનું અવનતીકરણ કોને કોને કારણે થયું? ક્લોરોફ્લોરોકાર્બન, CFC. પછી CFCનો વધારે પડતો ઉપયોગ જે છે શેમાં કરવામાં આવતો હતો? તો કે શીતકોમાં, મતલબ કે જે ઠંડુ કરવાનું જે વસ્તુ છે, જેમ કે રેફ્રિજરેટર છે, એસી છે, ફ્રીજ છે, એમાં આ વધારે મેક્સિમમ યુઝ કરવામાં આવે છે, બરોબર. કુલરમાં તો ખોટું છે, કુલરમાં ના આવે, એ તો પાણી રેડો ને એમાં તો તમે, બરોબર. 70 નંબર, ત્યાંના રાજાનો બિશ્નોઈ સમાજે વૃક્ષો કાપવા માટેનો પ્રયત્ન નિષ્ફળ બનાવ્યો? રાજસ્થાન. પછી ચિપકો આંદોલન કયા વર્ષમાં કરવામાં, ચિપકો મુવમેન્ટ 1974. સદીના અંત સુધીમાં 30% જંગલોનો વિસ્તાર ઘટીને 21.54% થયો છે. 73 20મી સદીના પ્રારંભમાં જમીનના કુલ ક્ષેત્રફળના લગભગ ખાલી જગ્યા 1% જંગલ હતા, 30% તો જંગલ હતા. પછી પારચામલી કિરણ બી માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો પારચામલી કિરણ હતા, ચામડીનું વૃદ્ધત્વ, કેન્સર અને પારપટલ અંધતા બધા આવશે. 75 સમતાપી મંડળમાં CFCs એટલે ક્લોરોફ્લોરોકાર્બન એ પારચામલી કિરણો ને તેની સાથે ક્રિયા કરી ખાલી જગ્યાના પરમાણુ મુક્ત કરે છે, શેના આવશે? ક્લોરીનના પરમાણુઓ. પછી કઈ બિશ્નોઈ સ્ત્રીએ સૈનિકોને વૃક્ષોની આસ્થા અને જવાબદારી અંગેનું મહત્વ સમજાવ્યું હતું? અમૃતાદેવી બિશ્નોઈ જેને આપણે કહીએ છીએ, અને એના જ ઉપરથી કઈક એનો એવોર્ડ પણ આપવામાં આવતો હોય છે, બરોબર છે. પછી ઝૂમ ઉછેર પદ્ધતિ કઈ આવશે બેટા? ખેતીવાડીમાં ઘટાડો, ખેતીવાડીમાં આગથી નાશ થવો, હા, એટલે બંને આવશે, બંને એને ઝૂમ ઉછેર પદ્ધતિ કહેવામાં આવે છે. બંને આવશે બેટા, દિલ્હી આવશે, બોમ્બે નહીં, દિલ્હી આવશે બેટા. 78 CFCs, અરે યાર, ક્લોરોફ્લોરોકાર્બન સિમ્પલ વસ્તુ છે. પછી અત્યાધુનિક વાહન નોંધણી માટેના કયા માપદંડોને આધીન કરવામાં આવે છે? તો કે ભારત Stage 4 એને આધીન આ જે આ જેટલા પણ વ્હીકલ છે, વાહનો છે, એની નોંધણી કરવામાં આવતી હોય છે, બરોબર. 80 નંબર, વનસ્પતિની વૃદ્ધિ અને અકારણ મૃત્યુ માટે કયા પ્રકારનું પ્રદૂષણ જવાબદાર છે? હવાનું પ્રદૂષણ સૌથી વધારે એ છે. 81 તાપમાનમાં વધારા માટે કયો વાયુ જવાબદાર છે? તાપમાનનો વધારો, ટેમ્પરેચર વધે તો કાર્બન ડાયોક્સાઇડ. 82 ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટેટર્સમાં વાયુના રજકણોને દૂર કરવા માટે તેના ઉપર શેનું નિર્માણ કરવામાં આવે? વીજભાર. 83 હવાના પ્રદૂષણ માટે નીચે પૈકી કયું વિધાન યોગ્ય છે? યોગ્ય એટલે સાચું છે એમ, બધા, કેમ કે મનુષ્ય અને પ્રાણીને શ્વસન ક્રિયા પર, હા, બધા સજીવો માટે, હા, અને પાકની વૃદ્ધિ અને ઉત્પાદન ઘટાડે બધા જ માટે આ વિધાન સત્ય કહેવાય. 84 સ્ક્રબર્સ શું છે? SO2. CPCB નું પૂરું નામ સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, C થશે, સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ. પછી 86 ડામ્બર બનવા માટેનું કયું અગત્યનું રસાયણ એ રોડ બનાવવા માટે ઉપયોગી છે? સીધી વસ્તુ છે બેટા, પેલું એ બીટ્યુમેન પ્રકારનો પાવડર એમાં ભેળવવામાં આવતો, તો સી અગત્યનું છે, બરોબર. અહમદ ખાનની વાત થઈ રહી છે, 57 વર્ષ જેની ઉંમર હતી, બરોબર. 87 ઓઝોન ગર્ત કયા વિસ્તારમાં જોવા મળે? એન્ટાર્કટિકા પ્રદેશમાં. 2 થી NCERT ની લાઈનો છે હો બેટા. 88 હવાના પ્રદૂષણના નિયંત્રણ માટે ઇન્જિનમાંથી કયો વિકલ્પ યોગ્ય છે એ સમજાવો. તો આપેલ તમામ. પ્રકાશ રાસાયણિક ધુમાડો કોની પેદાશ છે? વાહનોની. પેટ્રોલિયમ રિફાઇનરી તથા ફર્ટિલાઇઝરની ફેક્ટરીઓ હવામાં પ્રદૂષકો ફેલાવે છે, હા, તો કયા કયા? તો કે NO2 અને SO2 કહેવાય એને. 91 કઈ અસર ઘોંઘાટની છે? ઘોંઘાટની અસરો કે જેને આપણે માનસિક શાંતિમાં ખલેલ, હા, કાયમી ધોરણે સાંભળો, હા, ચીડિયાપણું, અનિદ્રા, બધે બધા.
પછી કેટલો અવાજ ઘોંઘાટ કહી શકાય 150 ડેસિબલ થી વધારે હોય એટલે એક મિનિટ 150 ડેસિબલ થી વધુ આપ્યો છે દિલ્હી થશે તો દિલ્હી થશે 93 સમગ્ર વિશ્વમાં કયું પ્રદૂષક એ ખતરનાક પર્યાવરણીય સમસ્યા તરીકે એ વર્તે છે કયું આવશે શુદ્ધ જળ બધા જ માટે પાણી અગત્યનું પરિબળ છે જાણતા હશો 94 સજીવોની આહાર શૃંખલાના વિભિન્ન સ્તરે કોઈ દ્રવ્યના સંકેન્દ્રણને વધારાને શું કહેવામાં આવે છે જૈવિક વિશાલન સીધી વસ્તુ છે બેટા દરેકે દરેક સ્તરમાં વિષનું પ્રમાણ વધવું જેને જૈવિક વિશાલન મર્ક્યુરી અને ડીડીટી બે આવે છે એમાં ઉદાહરણ જે હમણાં આપણે ઉદાહરણ તરીકે બી જોઈ ગયા છે બરોબર યાદ રાખજો બેટા મર્ક્યુરી અને ડીડીટી બંને એના ઉદાહરણોમાં થતા જોવા મળે છે બરોબર થોડું ઇમ્પોર્ટન્ટ છે થોડું અગત્યનું છે ધ્યાન રાખતા રહેજો મજા આવી જશે યાર સિરિયસલી માં આટલા એમ છે કે બેટા ઇઝીલી જો સોલ્વ કરી દેશો ને તમે બરોબર તો 100% નીટ માં ક્યાંક ને ક્યાંક સારા માર્ક મેળવી જશે બરોબર લગભગ હું માનું છું ત્યાં સુધી આ જેટલા પણ હું એમસીક્યુ સોલ્વ કરાવી રહ્યો છું ને એમાંથી 300 પ્રશ્નો પાકા ગણી લેવાના બાયોલોજીમાં ઓનલી કેમ કે બેટા એમસીક્યુ જ કેટલા સોલ્વ કરી લે તમે રોજના એમસીક્યુ રોજના આપણે 120 એવરેજ કરીએ છીએ કરી લો રોજના 120 એવરેજ પ્રશ્ન આપણે કરીએ છીએ ગણો તો 120 × 16 ચેપ્ટરના આજે પૂરા કરીશું ગણો કેટલા થાય છે 120 × 16 0 2 1 2 1 6 6 2 12 6 1 6 1 7 ગણો તો 2 2 4 7 848 એમસીક્યુ થયા યાર એટલે નિયર બાય 900 એમસીક્યુ થયા અરે સોરી 16 ચેપ્ટર ના 1600 એટલે 1800 જેવા એમસીક્યુ થયા સોરી 1800 જેવા પ્રશ્ન થયા 1800 1920 એટલે અરાઉન્ડ એવું કઈક થાય જીબી થાય છે બરોબર એટલે અરાઉન્ડ 2000 ગણી લો ને શોર્ટ માં કહો તો કારણ કે અમુકમાં વધારે અને અમુકમાં ઓછા કે એટલા માટે આપણે ગયા છીએ 2000 એમસીક્યુ 12માંના ખાલી 12માંના 2000 એમસીક્યુ હજી 11th બાકી છે 11th ના પર ચેપ્ટર 100 ખરો અને ખાલી 100 એમસીક્યુ ગણો પર ચેપ્ટર તો એ 2200 થયા તો 2200 ને પેલા 2000 ટોટલ 4200 એમસીક્યુ થયા યાર શું વાત કરો છો 4200 પ્રશ્નો થયા અને એ 42 પ્રશ્નોમાંથી ખાલી 100 પ્રશ્નો પૂછવાના એ ના આવે સિમ્પલ વસ્તુ છે બેટા આ વેજ એટલા જ માટે મેક્સિમમ મારી ચેનલ ઉપર તમે જોઈ શકતા હશો ઓનલી એમસીક્યુ જ આવે છે કારણ કે હું પોતે પ્રોપર નીટ માટે મહેનત કરાવું છું બરોબર ગુજરાત બોર્ડમાં પણ કરાવું છું મહેનત નો ડાઉટ પણ નીટ એ થોડી વધારે કરાવું છું મહેનત એમાં બરોબર છે મતલબ સમજો બેટા 4200 પ્રશ્નો છે યાર હવે કંઈ ઘટ્યું નહીં આમાં બરોબર બધું આવી ગયું એ એનસીઆરટી ની લાઈન ટુ લાઈન આવી ગયું બેટા કંઈ ઘટ્યું નહીં આમાં કંઈ ઘટ્યું નહીં બરોબર 4200 પ્રશ્નો હું કરાવું છું બાકીને તમે ઘરેથી બીજા જે સોલ્વ કરો એ અલગ આ વર્કશીટમાંથી અલગ એટલે પર ચેપ્ટર ખાલી 200 પ્રશ્નો ગણો ને ખાલી વધારે નહીં પર ચેપ્ટર 200 એમસીક્યુ ગણો ને 200 એમસીક્યુ ની જે વર્કશીટ છે એમાં તો એ કેટલા થયા ગણો તો ખરા 38 ચેપ્ટર 3800 એમસીક્યુ 3800 × 2 કરો એટલે તમને ખબર પડી જશે અંદાજિત કેટલું આવે 78 થાય 7600 એમસીક્યુ થયા પ્રશ્ન એટલે શું થયું વિચાર તો કરો એ 10000 ની લાઈન પડવાઈ એવું જ કહેવાય ને બાકી અત્યાર સુધી તમે બી ઘણા બધા પ્રશ્નો કરતા હશો ઘરે બી આઈ થિંક સો કદાચ બરોબર મારી એપ્લિકેશન બી ઢગલો એમસીક્યુ મૂકેલા છે એમાં ઘરે બી સોલ્વ કરતા હશો નિયર બાય 10000 પહોંચવા આયા શું વાત કરો છો 10000 પહોંચવા આયા બેટા બરોબર એવું છે તો આ બરોબર 95 કયા ઘટકની હાજરીને લીધે જલીય આહાર શૃંખલામાં જૈવિક વિશાલન થાય છે તો જૈવ અવિઘટનીય આવશે બરોબર પછી પ્રવેગીતે સુપોષકતા ગ્રહણમાં પ્રત્યક્ષ કે પરોક્ષ કોણ સંકળાયેલું છે પ્રત્યક્ષ રીતે કે પરોક્ષ રીતે મનુષ્ય તો ક્યાંક ને ક્યાંક તો સંકળાયેલું છે જ બરોબર 97 સુએજ ફર્ટિલાઇઝરમાં પ્રાણીઓના મળ તેમજ ડિટર્જન્ટ દ્રવ્ય જે પાણીમાં ઉમેરાય ત્યારે શેનું પ્રમાણ જે છે એ વધે છે જ્યારે એને પાણીમાં ઉમેરવામાં આવે છે ત્યારે એમોનિયા નાઇટ્રેટ અને નાઇટ્રાઇટ તેમજ ફોસ્ફરસ નું પ્રમાણ વધતું જોવા મળે છે એટલે દિલ્હી ઇઝ ધ કરેક્ટ આન્સર 98 ઘરગથ્થુ કચરો નીચે પૈકી શું છે ઘરમાં જે કચરો હોય તે જૈવ વિઘટનીય કાર્બનિક પદાર્થો છે તેને અને 99 નીચે પૈકી કયો રોગ જળ પ્રદૂષણને કારણે થતો નથી એટલે પાણીના પ્રદૂષણને કારણે એડ્સ ના થાય બાકી બધા થાય અને મોટી માછલીઓમાં બેટા હમણાં જ મેં મોટી માછલીઓમાં ડીડીટી નું પ્રમાણ મેં તમને જણાવેલું છે 0.05 પીપીએમ આવશે એટલે સી અને એક્ઝેક્ટ એની પછી પક્ષીઓમાં 25 પીપીએમ હમણાં જોઈ ગયા આપણે 100માં અમદાવાદ એક મિનિટ બેટા પોઈન્ટ એક મિનિટ
મોટી માછલીઓને કીધી ને, સોરી 2 ppm, મોટી માછલીઓમાં 2 ppm હો ભાઈ, દિલ્હી આવશે. કારણ કે 0.05 તો એક્ચ્યુઅલીમાં કોઈનું નથી, નાની માછલીનું પણ 0.5 છે. 0.5 ppm આ નાની માછલીનું છે અને આ જે છે એ પક્ષીઓનું છે, એટલે અહીંયા 2 ppm આન્સર આવશે. બોલો ડન છે. હવે આગળ વધીએ છે, જોડકા કેટલાક લઈ લઈએ બેટા, એટલે આપણું ચેપ્ટર ઇવન નહીં, આખું 12th કમ્પ્લીટ કરીએ. ચાલો એમસીક્યુ નંબર 40, એમસીક્યુ નંબર 40, જોડકા જોડવાના કયા છે બેટા? સિમ્પલ જોડકા છે બધે બધા, કારણ કે હું જોડકા ઉપર એટલા માટે ભાર આપી રહ્યો છું. તમને ખ્યાલ ના હોય તો કહી દઉં કે દર વર્ષે છેલ્લા 2-3 વર્ષથી જોડકા બહુ વધારે પ્રમાણમાં પૂછાઈ રહ્યા છે, બરોબર, એટલે એને સોલ્વ કરવા બી જરૂરી બને છે. ચાલો તો જો સોલ્વ કરી નાખીએ તો ચાલો, જૈવિક વિશાલન મેં પહેલા કીધું બેટા, દરેક પોષક સ્તરે એની પ્રમાણ માત્રા વધતી જોવા મળે છે. જૈવિક વિશાલન તો એનો જો તમે અહીંયા આગળ આન્સર આઈડેન્ટિફાઈ કરવા જાઓ તો એક મિનિટ, ડબલ્યુ એક્સ અને વાય આવશે, અહીંયા એક્સ રહી ગયું છે. તો જૈવિક વિશાલન પછી અહીંયા વાય કહેવાય, કેમ કે તળાવના પોષક સ્તરોના વધારામાં થતી પ્રાકૃતિક ઝરણતા જેને આપણે કહીએ છીએ, બરોબર. ત્યારબાદ વાત કરું સુપોષકતાકરણની પ્રક્રિયા, જેમાં શું થશે, એક મિનિટ, પણ અહીંયા ઝેડ તો ક્યાંય છે જ નહીં, ઓપ્શનમાં તો ઝેડે ઝેડ આપ્યા છે. બી એક મિનિટ, ઓપ્શનમાં ગડબડ જ છે, છોડો, આપણે ઓપ્શનને કોઈ મેચ નહીં કરવા, આપણે અહીંયા આગળ કદાચ જો મેળ થતો હોય તો દેખી લો. જૈવિક વિશાલન એમાં શું આવશે બોલો બેટા, ઓપ્શનમાં ગડબડ લાગે છે. પ્રશ્નને છોડો, કેન્સલ કરો, છોડો, પ્રશ્નમાં નથી, બરોબર, છોડો. 41 નંબર, કોલમ 1 અને કોલમ 2 ને યોગ્ય રીતે જોડો. અહીંયા કઈક એવું છે, અહીંયા ઝેડ આપ્યું છે, બે યાર કઈ ગડબડ થઈ ગઈ લાગે છે, જોડકામાં કઈ ગડબડ થઈ ગઈ લાગે છે. બીઓડી એટલે બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ, પાણીમાં ઓગળેલા ઓક્સિજનની માત્રા એવું કહેવામાં આવે ને, પણ એવો તો કઈ ઓપ્શન જ નહીં દેખાતો. જળકુંભીમાં જાંબુડિયા એ ખોટું છે, એટલે છોડો, આ છોડો, પ્રોબ્લેમ થઈ ગઈ લાગે છે કઈક લખવામાં કે એમાં ગડબડી થઈ લાગે છે. 43, હા આ વ્યવસ્થિત લાગે છે. હા, પારપટલ અંધતા નાઇટ્રસ ઓક્સાઇડ ને કારણે કહેવાય, પારપટલ, ના 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 ના, એક મિનિટ, યુવી કિરણોને કારણે કહેવાય બેટા, અંધતા યુવી કિરણોને કારણે કહેવાશે, બરોબર. પછી આગળ વાત કરીએ તો હરિયાળી ક્રાંતિ, સીધી વસ્તુ છે, જમીનમાં પાણીનો ભરાવ અને જમીનની ક્ષારતા જે છે એ વધવી, બરોબર. પછી ઓઝોન સ્તરનું સ્ટેટોસ્ફિયર છે, ગ્રીન હાઉસ હોય તો નાઇટ્રસ ઓક્સાઇડ, સીધી વસ્તુ પતી ગયો. એટલે જો પહેલામાં ક્યુ, પછી પી, આ એસ અને આર, ક્યુ પી એસ આર, ઓકે, સી ઇઝ ધ કરેક્ટ આન્સર. બોલો ક્લિયર. બોલો બેટા, ક્લિયર હશે આઈ થિંક. ઓકે, એક ઇન્ફોર્મેશન આપી દો છેલ્લે બેટા, એક જ મિનિટ. હા ઓકે, હા, યુટ્યુબ સ્ટુડન્ટ્સ માટે આ વસ્તુ કરી રહ્યો છું શેર, કે 12th આપણું બેટા અહીંયા આગળ પૂરું થયું, તો 12th ફૂલ કોર્સની એક્ઝામ્સ મેં અહીંયા આગળ કેટલી ગોઠવી છે, બરોબર, અને એ 12th ફૂલ કોર્સની એક્ઝામ 3 ગોઠવી છે, એક્ઝામ 1, એક્ઝામ 2 અને એક્ઝામ 3. 3 માં 90 MCQ રહેશે બેટા, 3 એક્ઝામમાં 90 પ્રશ્નો રહેશે. ડેટ પણ કહી દઉં છું, 14 તારીખે 90 MCQ ની એક્ઝામ પહેલું પેપર, 15-6 સેકન્ડ પેપરની એક્ઝામ, અને 16 તારીખે ત્રીજા પેપરની એક્ઝામ. ઈચ પેપરમાં 90 ક્વેશ્ચન આવશે, કોઈ પણ સમયે એક્ઝામ આપી શકો છો, બરોબર. તમે પૂછો સર એક્ઝામ ક્યાંથી આપવાની, મારી એપ્લિકેશનમાંથી, એ પણ બતાવી દઉં ક્યાંથી, સાર્થક બાયોલોજી ઇન્સ્ટિટ્યૂટ એપ્લિકેશન પ્લે સ્ટોરમાં સર્ચ કરવાની, બરોબર. જેવું તમે પ્લે સ્ટોરમાં સર્ચ કરશો એટલે તમને આપણો શિડ્યુઅલ બતાવી દઉં બેટા. આજે આપણે 16મું ચેપ્ટર કમ્પ્લીટ થયું, એટલે 9 તારીખે 16મું ચેપ્ટર આપણું ડન થઈ ગયું છે, પણ અહીંયા મારે થોડીક મિસ્ટેક થયેલી છે બનાવવામાં, ફરીથી એનું એક કોપી થઈ ગયું છે આ 3માં. એટલે જો અહીંયા આગળ આ 3માં શક્ય હશે ને તો 12th ફૂલ કોર્સના પેપર કરાવી દઈશ, 12th ફૂલ કોર્સના પેપરનું સોલ્યુશન જો અહીંયા આગળ થતું હશે તો કરાવડાવી દઈશ, બરોબર છે. 50-50 MCQ કે 100 MCQ કે જે બી લેવાતા હોય એ લઈ લઈશું, બરોબર છે. 12th પેપર લઈ લઈશું એમાં, બરોબર, ફૂલ કોર્સના એમ, બરોબર. અને એ કમ્પ્લીટ થશે પછી આ જ ડેટ મુજબ આપણી એક્ઝામ છે બેટા, 14 તારીખે, 15 તારીખે અને 16 તારીખે, આ 3 ડેટ વાઇઝ આપણી એક્ઝામ છે, બરોબર છે. આ જ 3 ડેટ વાઇઝ આપણી એક્ઝામ રહેશે, 14 તારીખે પહેલું પેપર, 15 તારીખે બીજું પેપર, 16 તારીખે ત્રીજું પેપર, બરોબર. બધી એક્ઝામ 90 MCQ ની છે, મારી એપ્લિકેશનમાંથી આપવાની છે. એ તમને બતાવી દઉં કે એપ્લિકેશન તમે પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરો, સાર્થક બાયોલોજી ઇન્સ્ટિટ્યૂટ,
જે ભી તમે ડાઉનલોડ ઘણા બધા પૂછે છે સર એપ્લિકેશનમાં ક્યાં જોવાની ક્યાંથી મળશે એ બધું જોઈ લો બેટા અત્યારે જોઈ લો સમજાવી દઉં છું કે પ્લે સ્ટોરમાં એપ્લિકેશન અવેલેબલ છે એપ્લિકેશન ડાઉનલોડ કરો એમાં લોગિન કરો તમારા મોબાઈલ નંબરથી લોગિન થઈ જશે જેવું લોગિન કરો તરત જ લોગિન કર્યા પછી અહીંયા આગળ તમને રેડ કલરનું આ ટિક માર્ક જે છે મેં અહીંયા આગળ હાઇલાઇટ કરીને બતાવેલું છે એની ઉપર જેવું તમે ક્લિક કરો છો જો બતાવ થોડું ઝૂમ કરું અહીંયા આગળ ત્રણ ટપકા દેખાય છે એને ટપકા ઉપર ક્લિક કરો એટલે તમને અહીંયા આગળ કંઈક આ રીતનું કંઈક ઓપ્શન ખુલશે જુઓ સ્ટેપ થ્રી મેં લખ્યું છે આ રીતનો કંઈક ઓપ્શન ખુલ્યો હા અહીંયા આગળ તમારું નામ સ્ટુડન્ટ નેમ અહીંયા આગળ લખેલું હશે બરોબર અને ત્યાં આગળ બે ઓપ્શન તમને દેખાતા હશે બેટા એક સ્ટડી મટીરિયલ અને સેકન્ડ વન જે છે ફ્રી ટેસ્ટ આ સ્ટડી મટીરિયલમાં બધી જ પીડીએફ અવેલેબલ છે જે પણ હું તમને હાલ વર્કશીટ સોલ્વ કરાવી રહ્યો છું એના બધાની પીડીએફ એમાં અવેલેબલ છે બરોબર અને છેલ્લે આ ફ્રી ટેસ્ટમાં અહીંયા આગળ તમને બધા ટેસ્ટ મળી રહેશે અને એની સાથે સાથે આજે એક બીજું એનાઉન્સમેન્ટ બી કરી નાખું છું કદાચ જો ઘણા તમારો સાથ સપોર્ટ સહકાર રહ્યો તો એ પણ એનાઉન્સમેન્ટ કરું છું કે કહી દઉં એક જ મિનિટ હા અહીંયા જગ્યા છે તારીખ 12 રવિવાર 12/6/2022 થી સન્ડે છે બરોબર પ્લાનિંગ થોડુંક કર્યું છે થોડુંક બાકી છે હજી પ્રોપર થયું નથી પણ અત્યારથી તમને કહી દઉં છું એડવાન્સમાં એટલે તમે પ્રિપેર રહો 12 તારીખથી ફૂલ કોર્સના મોક ટેસ્ટ ચાલુ કરવા જઈ રહ્યો છું ફૂલ કોર્સના મોક ટેસ્ટ કરવા જઈ રહ્યો છું બેટા સાંભળજો જેમાં 11th અને 12th બંને આવી ગયું બંનેના ફૂલ કોર્સના ટેસ્ટ હશે 100 MCQs હશે એમાં પ્રોપર નીટ પેટર્ન હશે નીટની જે સીમ પેટર્ન છે ને એ જ પેટર્ન વાઇઝ એક્ઝામ હશે 12 તારીખથી આ ટેસ્ટ ચાલુ કરી રહ્યો છું બરોબર પ્રોપર પ્લાનિંગ ને બધું તમને મળી જશે જ્યારે ઓફિશિયલી ડિક્લેર કરીશ અત્યારે હાલ ખાલી ઉપર ઉપરથી કહી દો બેટા સન્ડે આ બધી એક્ઝામો રાખવાનો છું લગભગ 6-7 પેપર લેવાની ઈચ્છા છે નીટની જે પ્રોપર પેટર્ન છે બોટની અને ઝુઓલોજીમાં બરોબર કે 35-15 સેમ એ જ પેટર્ન વાઇઝ મારી ઈચ્છા છે MCQs ની એક્ઝામ લેવાની એક્ઝામ પણ સેમ આ જ રીતે એપ્લિકેશનમાં અહીંયા આગળ જ આ ફ્રી ટેસ્ટમાં આપી શકશો ત્યાં આગળ જ મૂકીશ એટલે બેટા પહેલા જ એપ્લિકેશન લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે ત્યાંથી લિંક ઉપર ક્લિક કરી અથવા તો પ્લે સ્ટોરમાં સર્ચ કરો સાર્થક બાયોલોજી ઇન્સ્ટિટ્યૂટને ડાઉનલોડ કરી દો એપ્લિકેશન લોગિન કરો બરોબર અને ઘણા બધા કોર્સ મૂક્યા છે તમારે જો કદાચ કોઈક વિદ્યાર્થીને 11th પેઈડ કોર્સમાં જોઈન થવું હોય હજી કે સર 11th MCQ તો તમે કરાવો છો નો ડાઉટ બરોબર છે સર પણ કેટલાક વિદ્યાર્થીઓ સર એની સાથે સાથે મારે પહેલા થિયરી રિવાઇઝ કરીને પછી MCQ રિવાઇઝ કરવા છે તો એ બી કરી શકો છો બેટા તો એના માટેના પણ કેટલાક કોર્સિસ જે છે મેં મૂકેલા છે બરોબર અને આ જ નીટ પેટર્ન વાઇઝ આપણી ટોટલ લગભગ 6-7 એક્ઝામ મારી ગોઠવવાની ઈચ્છા છે બરોબર અને જોઈએ હવે શું થાય છે આગળ જો લગભગ પ્લાનિંગ કરું છું થતો 100% ટ્રાય કરીશ એકદમ ફ્રી ઓફ કોસ્ટ છે કોઈ ચાર્જિસ નથી આગળ બરોબર ચલો આઈ થિંક સો તમને ખ્યાલ આવી ગયો હશે બેટા જો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઇબ કરી દેજો 11th આપણે બહુ જલ્દી ચાલુ કરી રહ્યા છીએ 17 તારીખથી આપણા જે હાલ મેં તમને શેડ્યુઅલ બતાવ્યું બેટા બરોબર છે 11th કે 11th આપણું 17 તારીખથી આપણે ચાલુ કરી રહ્યા છીએ 11th ફર્સ્ટ ચેપ્ટર થી લઈ અને 22 ચેપ્ટરના MCQ બરોબર તો ફરી મળીશું 11th MCQની સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત બીજી વસ્તુ જેને વિડીયોને લાઈક કરવાની બાકી હોય લાઈક કરી દેજો શેર કરી દેજો ચેનલને બેટા બરોબર છે ચાલો આજનો સેશન અહીંયા ડન કરું છું.